શું થયું આજે દેશ દુનિયામાં, શું છે કોરોના અપડેટ, કેવી રહી રાજકીય હલચલ, જાણવા માટે જો લોકસત્તાના સ્પેશિયલ બુલેટિનને. વડોદરામાં ડેન્ગ્યુથી નેશનલ જુડો ચેમ્પિયન સાક્ષી રાવલનું મોત. યુવતીની ઓલિમ્પિકમાં રમવાની ઈચ્છા હતી, તબીબની બેદરકારીનો પરિવારનો આક્ષેપ. તો મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને તેઓના પત્નીની તીક્ષ્ણ હથિયારથી થઈ હત્યા. આરોપીને પકડવા ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લેવાઈ. વડોદરાની સયાજી હોસ્પિટલના 500થી વધુ રેસિડેન્ટ તબીબો સાતમા પગાર પંચ સહિતની પડતર માંગણીઓને લઈને આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા. તો વડોદરામાં રાજકીય મેળાવડાઓ વચ્ચે દશામાના તહેવારની ગાઈડલાઈન, 4 ફૂટની મૂર્તિ અને ઘરમાં જ વિસર્જન. વડોદરામાં ઝાડા ઉલટીના કેસ બાદ હવે દર 10માંથી 8 દર્દીને વાયરલ ફ્લુ, ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો પણ વાવર. તહેવારોની ઉજવણી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું કોરોનાના સંકટથી બચવા ખાસ ગાઈડલાઈન બનાવાશે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી વાંચ્યો ભાંગરો, કિસાન સૂર્યોદય યોજનાને ગણાવી કિસાન સામાન્ય યોજના. રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થયા અને ઉજવણીને આજે 5મા દિવસે કચ્છમાં કિસાન સર્વોદય કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું વડાપ્રધાન મોદીએ ખેડૂતો માટે સરળ કાયદાઓ કર્યા. રાજકોટના 2D માર્કેટયાર્ડમાં ભાજપના કિસાન સન્માન દિવસની ઉજવણી સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગુજરાત કોંગ્રેસ સહપ્રભારી સહિત 20ની અટકાયત. ગાંધીનગર સિવિલના કમ્પાઉન્ડમાં દવાની સાથે દારૂનું પણ વેચાણ થવા માંડ્યું. કારમાં દારૂની હાજરી ચલાવતા 2 શખ્સ ઝડપાયા. તો ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને બીજો સિલ્વર મેડલ, રવિ દહિયાને રશિયાના પહેલવાને હરાવ્યો. પીએમ મોદીએ ટ્વીટ કરી શુભેચ્છાઓ પાઠવી. પેગાસસ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. સિબ્બલે કહ્યું આ પ્રાઇવસી પર હુમલો, સીજેઆઈએ પૂછ્યું એફઆઈઆર કેમ ન કરાવી. તો ઉત્તરપ્રદેશના અલીગંજ ખાતે મોટા હનુમાન મંદિર અને આરએસએસ કાર્યાલય ઉડાવવાની ધમકી આપનારની થઈ ધરપકડ. 5 ઓગસ્ટને યાદ રાખશે દેશ, પહેલા 370 હતી, મંદિર નિર્માણ શરૂ થયું અને હવે મળ્યો મેડલ, પીએમ મોદી. મધ્યપ્રદેશના 1200 કરતા વધારે ગામડાઓ પૂરની લપેટમાં, આશરે 6000 લોકોને બચાવાયા. તો કેપ્ટન અમરિંદરના પ્રધાન સલાહકાર પદેથી પ્રશાંત કિશોરે આપ્યું રાજીનામું, કહ્યું બ્રેક ઈચ્છું છું. તો રામલલ્લાએ પોતાના ભાઈઓ સાથે ધારણ કર્યા નવા વસ્ત્રો. આજના દિવસે જ પીએમ મોદીએ રાખી હતી રામ મંદિરની આધારશિલા. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડામાં આઈઈડી બ્લાસ્ટ, 10 ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર. ઈડીએ મોકલી નોટિસ. ફ્લિપકાર્ટ સચિન અને બિન્ની બંસલ પર લાગી શકે છે 10,600 કરોડનો દંડ. તો મોદી સરકારનું મોટું એલાન, કોરોનાના કારણે અનાથ થયેલ બાળકોને આપવામાં આવશે 5 લાખ રૂપિયાનો મફત આરોગ્ય વીમો. અફઘાનિસ્તાનમાં તાલિબાની કાયદો લાગુ, યુવતીએ બુરખો ન પહેર્યો તો મોતને ઘાટ ઉતારી. તો રાજકુંદ્રાની જામીન અરજી પર 10 ઓગસ્ટે થશે સુનાવણી. પોલીસને નોટિસ અપાઈ હોવાની ખબરો આવી સામે. દેશ દુનિયાની અનેક ખબરો જાણવા જોતા રહો લોકસત્તાના સ્પેશિયલ બુલેટિનને. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.